જોહાર જય આદિવાસી. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી ભાજપનું શાસન છે અને ભાજપ હંમેશા આદિવાસીઓના વિકાસની વાત કરતી રહે છે કે અમે આદિવાસીઓનો વિકાસ કર્યો છે અને ભાજપ સાથે જોડાયેલા જે એના કાર્યકર્તાઓ છે અને જે ચૂંટાયેલા એટલે કે તાલુકા પંચાયતથી માંડીને સંસદ સભ્ય સુધીના જે તમામ આદિવાસીઓના વિકાસની વાત કરે છે કે ભાજપે આદિવાસીઓનો વિકાસ કર્યો છે. તો જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે તમામને વિનંતી કે આ વિડીયો વધુને વધુ શેર કરજો, જેથી કરીને ભાજપના લોકોને પણ ખબર પડે કે ભાજપે આદિવાસીઓનો કેટલો વિકાસ કર્યો છે અને સાથે સાથે તમારા વિસ્તારમાં જ્યારે આ લોકો આવે અને વિકાસની વાત કરે તો તેમને આ સવાલ પણ પૂછજો જે તમને હમણાં હું માહિતી આપવાનો છું. હંમેશા મોટા મોટા મેળાઓ કરીને મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે કે આદિવાસીઓ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત 8,000 કરોડ રૂપિયા વાપર્યા, 1,000 કરોડ રૂપિયા વાપર્યા, પરંતુ એ વિકાસ આદિવાસી વિસ્તારમાં દેખાતો નથી, આદિવાસી સમાજનો વિકાસ દેખાતો નથી. નીતિ આયોગના બહુઆયામી સૂચકાંક 2023ના મતે ગરીબીમાં ગુજરાત દેશમાં 14મા ક્રમે છે, પરંતુ આ જે ગુજરાત છે એ ગુજરાતમાં પણ સૌથી વધુ ગરીબ જિલ્લાઓ હોય તો એ કયા છે તેની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી ગરીબમાં ગરીબ જિલ્લો હોય તો એ દાહોદ જિલ્લો છે, જેમાં ગરીબીનું પ્રમાણ 38.27% એટલે કે લગભગ આપણે માની શકીએ કે 40%ની આસપાસ ગરીબી છે દાહોદ જિલ્લામાં. એટલે કે દાહોદ જિલ્લામાં 100 લોકો વસતા હોય તો 40 લોકો એવા છે કે જેઓ ગરીબ છે, ગરીબી રેખા હેઠળ આવે છે. હવે ગરીબી રેખા હેઠળ કોને કહેવાય તે પણ હું તમને કહું તો ગ્રામ્ય વિસ્તારે ગરીબી રેખા હેઠળ કોને કહેવાય કે જે વ્યક્તિ રોજના પોતાના માટે 26 રૂપિયા પણ ન ખર્ચી શકે તે વ્યક્તિને ગ્રામ્ય સ્તરે ગરીબી રેખા હેઠળ સામેલ કરવામાં આવ્યો છે અને શહેરી સ્તરે જે વ્યક્તિ પોતાના માટે દિવસમાં 32 રૂપિયા પણ ન ખર્ચી શકે એને ગરીબી રેખા હેઠળ લેવામાં આવ્યા છે. એટલે તમે આ પરથી અંદાજો લગાવી શકો કે દાહોદમાં 100 લોકો વસે છે, 100 લોકોમાંથી 40 લોકો એવા છે કે જે પોતાના માટે દિવસમાં 26 રૂપિયા પણ નથી ખર્ચી શકતા. આ છે કડવી વાસ્તવિકતા જે આદિવાસીઓના વિકાસની કરવામાં આવે છે. તે ફક્ત આ દાહોદ જિલ્લો જ નથી, બીજા જિલ્લાઓની પણ વાત કરું તો આ ઉપરાંત બીજા જિલ્લા છે ડાંગ, છોટાઉદેપુર, નર્મદા અને બનાસકાંઠા. આ 5 જિલ્લાઓમાં ગરીબીનું પ્રમાણ સૌથી વધુ છે અને આ 5-5 તમે જિલ્લાઓ જોવો તો આ 5-5 જિલ્લાઓ આદિવાસી બહુલ વિસ્તાર છે, એટલે કે આદિવાસીઓની વસ્તી આ જિલ્લાઓમાં ખૂબ મોટા પ્રમાણ છે. હવે જો સરકાર આદિવાસીઓના વિકાસની વાત કરતી હોય અને કહેતી હોય કે અમે આદિવાસીઓનો વિકાસ કર્યો છે તો પછી આ આદિવાસીઓ ગરીબ કેમ રહી ગયા? આદિવાસી જિલ્લા શા માટે દાહોદમાં એટલી બધી ગરીબી છે કે દાહોદના લોકોએ રોજગારી મેળવવા માટે બહાર આવવું પડે છે, જ્યાં એમનું આર્થિક, શારીરિક, માનસિક તમામ રીતે શોષણ થાય છે? ફક્ત દાહોદના જ નહીં પરંતુ તમે સમગ્ર આદિવાસી વિસ્તારમાં જોઈ લો તો દરેક જિલ્લામાંના જે આદિવાસીઓ છે તે રોજગારી માટે બહાર આવે છે પોતાનું ઘરબાર છોડીને. એટલે તમે વિચારી શકો કે સરકારે આદિવાસીઓનો છેલ્લા 25થી વધુ વર્ષથી કેટલો વિકાસ કર્યો છે. ફક્ત મોટી મોટી વાતો અને મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે આદિવાસીઓના વિકાસની, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આ જે મેં તમને માહિતી આપી એના પરથી તમે અંદાજો લગાવી શકો કે આદિવાસીઓનો વિકાસ કેટલો થયો છે. આજે ખનિજ સંસાધન આદિવાસી પાસે છે પરંતુ એ ખનિજ સંસાધન પણ બીજા લોકો દ્વારા લૂંટી લેવામાં આવી રહ્યું છે, કારણ કે જે બંધારણીય સંરક્ષણ આદિવાસીનું આપ્યું છે તે બંધારણીય જે જોગવાઈઓ છે તે સરકારે લાગુ નથી કરી, સાથે સાથે જે ગ્રામસભાની સત્તા છે તે પણ સરકારે છીનવી લીધી છે અને એના કારણે જ આજે આ પરિસ્થિતિ છે કે આદિવાસી વિસ્તારના જે લોકો છે એમની આટલી ખરાબ પરિસ્થિતિ છે. માત્ર 26 રૂપિયા દિવસમાં ન ખર્ચી શકતા હોય તો તમે વિચારો કે એ વ્યક્તિ કેટલો ગરીબ હશે. માહિતી શેર જરૂર કરજો, પેજ ફોલો કરજો, યુટ્યુબ પર જોઈ રહેલા છો સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ આપજો, લાઇક કરજો અને વધુને વધુ શેર કરો, જેથી કરીને જે 25થી વધુ વર્ષથી આદિવાસીઓનો ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે તે લોકોને ખબર પડે કે આદિવાસીઓનો કેટલો વિકાસ થયો છે. જોહાર જય આદિવાસી.